આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર દ્વારા 1.5 મહિના પહેલા જયારે ક્ષત્રિય સમાજની અસ્મિતાને હાનિ પહોંચે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું, સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજે આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનની આગ એ સમગ્ર દેશમાં પહોંચી અને ક્ષત્રિય સમાજની માંગણી હતી કે ભારતીય જનતા પાર્ટી એમાં ઉમેદવારને બદલાવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની વાતને, ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે પ્રકારના દિવસે ને દિવસે નિવેદનો કર્યા અને પરસોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેમણે પણ સતત શબ્દોની રમત દ્વારા ક્ષત્રિય સમાજનું વધારે ને વધારે અપમાન કરવાનું કામ કર્યું. પરિણામ એવું આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ન બદલ્યા, ક્ષત્રિય સમાજ એની સામે લડવા માટે મક્કમ બન્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના મોભીઓને શાનમાં સમજાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો લડવા માટે મક્કમ હતા. આંખમાં આંખ મિલાવીને કીધું કે તમે અમારી સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો છે, આ વખતે ક્ષત્રિય સમાજનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી. દિવસે ને દિવસે આંદોલન વધારે આગળ ચાલ્યું. દક્ષિણ ગુજરાતમાં અમુક આગેવાનોને ધમકાવીને જાહેરાત કરાવવામાં આવી કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ, ભારતીય જનતા પાર્ટીના આ દેશના વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે આપણે આ અપમાનનો ઘૂંટડો સહન કરવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ 2 દિવસ પહેલા હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો અને સૌએ પ્રતિજ્ઞા લીધી કે ક્યારેય નાક કાપીને કોઈના હાથ મજબૂત કરી શકાય નહીં. સમગ્ર દેશની અંદર આજે પરિવર્તનનો માહોલ ઉભો થયો છે. મને યાદ છે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી આવી જ રીતે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર સમાજ સાથે મળ્યો હતો અને આપણે સૌ વિજયની દિશામાં આગળ વધ્યા હતા. આજે પણ જ્યારે સૌ આપણે સાથે મળીને એકત્રિત થયા છીએ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગેનીબેન ઠાકોરનો વિજય થશે અને એનો જશ આપણને સૌને મળવાનો છે. સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ક્ષત્રિય સમાજનું જે અપમાન કર્યું છે, એ અપમાન ઉપર મલમ લગાડવાના બદલે રોજ ભારતીય જનતા પાર્ટી મીઠું ભભરાવતી આવી છે. પરસોત્તમ રૂપાલાનું નિવેદન, ત્યારબાદ એમના જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નિવેદન અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય પણ ઊભા થઈને જાહેરમાં એવું કહે કે આ સમાજ એ રતન દુખીઓ સમાજ છે. આ સમાજ એ કોઈનું સારું જોઈ ન શકે, બીજાની ઈર્ષા કરવાવાળો સમાજ છે. આ પ્રકારના નિવેદનો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આપવામાં આવે છે, ત્યારે આપણે કહેવાનું કે આ દેશમાં રાજા રજવાડાઓ હતા, આ 562 રાજા રજવાડાઓ આ લોકશાહીનું એકત્રીકરણ કરવા માટે રાત્રે રાજા હતા અને સવારે પ્રજા બન્યા હતા. આ સમાજ લોકોના સુખમાં સુખી છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જ્યારે સૌ પ્રથમ પોતાનું રાજ આ લોકશાહી માટે સમર્પિત કર્યું ત્યારે પોતાની સહી કરીને નીચે લખ્યું કે મારી પ્રજાનું કલ્યાણ થાજો. આપણે લોકોનું સારું જોઈ નથી શકતા એવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણી ઉપર કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જવાબ આપવાનો સમય એ 7મી તારીખ છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવવાનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજ પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. 14 જેટલા યુવાનોને છાતીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી, એ આંદોલનના નેતાઓ જે હતા એમને પણ તોડી પોતાના પક્ષમાં લઈ ગયા અને આંદોલન તોડવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણે જાણીએ છીએ કે ઉના જેવા અનેક બનાવો સતત રાજ્યમાં બનતા આવ્યા છે. આ દલિત સમાજના ભાઈઓને હજી સુધી ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં ન્યાય મળ્યો નથી. બક્ષીપંચ સમાજમાં
જુદા જુદા અનેક સમાજો આવે છે, આ તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની નીતિથી આજે પરેશાન થઈને બેઠા છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને ગુજરાત રાજ્યને એક નવી રાહ ચીંધવાની છે. અને મને એવું લાગે છે કે ખોટા ચોઘડિયામાં રામ મંદિરનું ખાતમુહૂર્ત પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ ભારતીય જનતા પાર્ટીના પાપી શાસનનો અંત લાવવા માટે સ્વયં ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને નિમિત્ત બનાવ્યા છે. અને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણો વિજય એ નિશ્ચિત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અહીં સમગ્ર બનાસકાંઠાની અંદર જે એક માહોલ છે, બનાસની બેન ગેનીબેનના એક મમરા રૂપે, તમામ ગામડાઓની અંદર જે બેનના મમરા રૂપે, સૌ મમરા ભરો છો વોટ રૂપે અને આર્થિક મદદ રૂપે. અહીં ક્ષત્રિય સમાજ દ્વારા, બનાસકાંઠા દ્વારા, ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો દ્વારા બનાસની બેન ગેનીબેનનો મમરા રૂપે ચૂંદડી શ્રીફળ આપી અને ફૂલ ને તો ફૂલની પકડી આપી બેનનો મમરો ભરશે. સ્ટેજ પર બેઠા તમામ મહાનુભાવને વિનંતી કરીશ કે બેનનો આપ મમરો ભરશો. પ્રવીણસિંહજી વડાધર, જાગીરદાર સમાજ બનાસકાંઠા પ્રમુખ, દીપસિંહજી માલપુરિયા, કનુભાઈ પટિયાર, રાવણા રાજપૂત સમાજ અગ્રણી, રાજપૂત સમાજ સુવિધા મકરણી દુધાજી, લીંબાવ કેડી રાજપૂત, જેડા બહાદુરસિંહ, ગંગવા સરપંચ સુરપાલસિંહ બારડ, અમીરગઢ તાલુકા પ્રમુખ ખંગારસિંહ ડાપી, માધુસિંહ નેનાવા, રાજપૂત હરિસિંહ, વાઘીલા નેટવરસિંહ, રાજપૂત જોગાજી, રાજપૂત પથુજી, લાકડી બહાદરસિંહ, પાટવર કુલદીપસિંહ, ઢીમા હરિસિંહ, જબ્બરસિંહ વાઘેલા, વાઘેલા દેવધર પ્રમુખ કરણીસેના, વાઘેલા શ્રવણસિંહ, બાબર રોહિતસિંહ, રાવણા રાજપૂત અગ્રણી રાહુલસિંહ રાઠોડ, જડિયા સોલંકી ગોપાલસિંહ, બાવનભટ્ટા રાજપૂત સમાજ દેવસિંહ, ભીલાચલ દેવસિંહ માધુસિંહ, ભરત વાઘેલા દેવસિંહ, લવાણા હિન્દવાણી રાજપૂત બનજીભાઈ, વાઘેલા કનરાજસિંહ, વિક્રમસિંહ વિયાજી વાવ, સીમાણા રાજપૂત હાજાજી, પ્રતાપસિંહ રમેશસિંહ થરાદ, પ્રવીણસિંહ રાજાજી રાઠોડ થરાદ, વણાજી મોનાજી રાજપૂત અગ્રણી, એક વાર જોરદાર તમને ગુજરાતથી આપણે વધાવી દઈશું. જય ભવાની, બે હાથ ઊંચા કરીને છે, જય ભવાની, જય ભવાની, ખૂબ ખૂબ આભાર. ચિત્તા કો તલવાર કી નોક પે રખે વો હે રાજપૂત, રેત કી નાવ લેકર સમુદ્ર સે શરત લગાએ વો હે રાજપૂત, ઓર જિસકા સર કટે ફિર ભી ધડ સે દુશ્મન સે લડે વો હે રાજપૂત. અહીં ડોક્ટર પ્રવેશજી વડાધરને વિનંતી કરીશ કે આપ ક્ષત્રિય સંમેલનને સંબોધન કરશો. ઉપસ્થિત આપણા સમાજના મોભી અને જેમને સાંભળવો એવો ખૂબ જ લાવો છે એવા શક્તિસિંહ ગોહિલ, આપણા લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને સમસ્ત મંચસ્થ મહેમાન અને મારી સામે ઉપસ્થિત આટલો મોટો મારો ક્ષત્રિય સમાજ, આપ સૌને ડૉક્ટર પ્રવીણસિંહના જય માતાજી. આપ સૌ જાણો છો કે આપણે આ ક્ષત્રિય સંમેલન અને ક્ષત્રિય હોસ્પિટલ લઈને કેમ લડી રહ્યા છે. લાસ્ટ કેટલા દિવસથી આપણે એક જ વાત કરી હતી કે ભાઈ અમારે જે રૂપાલા સાહેબ બોલ્યા હતા અમારા સમાજ વિશે, અમારી નારી અસ્મિતા વિશે જે બોલ્યા હતા, તો અમારી એક જ માંગ હતી કે તમે એમની સીટ, એમની જે ટિકિટ છે એ રદ કરીને એમની જગ્યા બીજા લાવી દો. પણ ના, એ અહંકારી સરકારે આપણી વાત ના માની. એ વાત ના માની તો એમને એવું લાગ્યું કે આ ક્ષત્રિય સમાજ છે, 5-25 એ શું કરી લેવાના છે. પણ એમને ખબર નથી કે આ 5-25 એ 5000-25000 બરાબર છે. અને આપણે એમને કરી બતાવ્યો છે, હજી સુધી સરકારને આંખે પાણી આવી ગયું છે કે આ ક્ષત્રિય શું કરી લીધું છે. એમને એવું લાગતું કે ખાલી રાજકોટમાં કંઈ ફરક પડવાનો નથી, બીજું કંઈ થવાનું નથી. પણ જ્યારે જ્યારે અધર્મનો અધર્મ ઉપર વધ્યો છે અને જ્યારે નારીની વાત આવી છે ત્યારે જ્યારે ક્ષત્રિય જાગ્યો છે અને જાગ્યો છે ત્યારે છે ભલભલાને ઝુકાવી દીધા છે. સૌથી પહેલા હું સૌથી વધારે વંદન કરું છું તો આ ક્ષત્રિય જે આપણે સંકલન સમિતિ બને છે, આજ સુધીના કેટલા બધા આંદોલન થયા છે પણ હવે દરેક જગ્યાએ આપણે પરાજય થયો છે.
એનું કારણ છે આપણી જોડે સર્વોચ્ચ નેતૃત્વ નતો. આ વખતે પહેલીવાર સંકલન સમિતિ એક એવો સારો નેતૃત્વ કરે છે જેની હેઠળ રાજ્ય હેઠળ પૂરેપૂરો સમાજ સારી રીતે લોકશાહી ડબેટી લડી રહ્યો છે. આ એ જ સમાજ છે જ્યાં જરૂર પડી ત્યાં માથા પણ આપી દીધા છે, જ્યાં જરૂર પડી ત્યાં દાનમાં 562 જોડા પણ આપી દીધા છે. અને સાહેબ અમારી માંગ ખાલી એક તમારી ટિકિટ હતી હતી કે ભાઈ તમે ટિકિટ એક કેન્સલ કરી નાખો, પણ છતાં ના કરી. આ એ જ સમાજ છે જેને ભાજપને આ છે સર્વોચ્ચ પ્રધાનમંત્રી બનાવી અને બેઠાડી દીધા છે, છતાં આ સમાજની અવગુણા કરવામાં આવી છે. તો મારા સર્વ સમાજને વિનંતી છે કે આપણે જે લડાઈ લડ્યા છે એ લડાઈને શેખ છેલ્લા સુધી લડવાની છે. ઘણા બધા વિઘ્નો આવશે, તમને તોડવાની કોશિશ કરશે, નવા નવા નિવેદનો આપવામાં આવશે. પેલા સમાજે એમ કીધું, પેલા કાર્યકર્તા એમ કીધું, પેલા આગેવાને એમ કીધું, પણ આપણે તૂટવાનું નથી. પહેલી વાર મારો સમાજ એટલો જાગ્યો છે તો જાગી જાણજો, એ તો તમારો આવનાર ઇતિહાસ તમને ક્યારેય માફ નહીં કરે. તમારે જાગીને ઇતિહાસ બનાવવાનો છે. આ ગમંડી સરકારને બતાવી દેવાનો છે કે ક્ષત્રિય જાગે ત્યારે ભલભલાના ભૂકા કાઢી નાખે છે. તો આપણે બધાને ભૂકા કાઢી નાખવાના છે. ભૂકા કેવી રીતે નાખે? આપણે કંઈ માથા આપવાના નથી. અત્યારે લોકશાહી છે, લોકશાહીની અંદર આપણે મતદાન દઈ અને આપણે મોટા મોટો મતદાન કરી અને આપણે એમને પરાજય કરવાના છે.